धानेरा विधानसभा नवना चूंटणी जंगमां भारे गरमाव आवी गयो छे। અપક્ષ તરીકે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ ઉમેદવારી કરશે કે કેમ તે પ્રશ્નનો જવાબ આજે માવજીભાઈ દેસાઈએ આપી દીધો છે। ધાનેરા વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસ પક્ષમાંથી ચૌધરી સમાજના ઉમેદવારોએ ઉમેદવારી કરી છે, જેને લઈને ચૌધરી સમાજ સામે નારાજગી સાથે વર્ષ 2017માં ધાનેરા વિધાનસભાની ચૂંટણી પર ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડનારા માવજીભાઈ દેસાઈએ આજે અપક્ષમાંથી ઉમેદવારી કરી છે। इतर समाजनी जाहिर सभा योजाया बाद आजे त्रण उम्मेदवारोए इतर समाज वती विधानसभा में उम्मेदवारी करी छे। डीसा मार्केटयार्डना चेरमेन मावजीभाई देसाई, धानेरा नगरपालिकाना पूर्व प्रमुख बळवंतभाई बारोट तेमज ठाकुर समाजना केवलजी ठाकोरे जाहिर सभा योजी आजे उम्मेदवारी करी हती। इतर समाजना आह्वानना पगले आजे विशाळ संख्यामां समर्थको मोटा प्रमाणमां आवी पहोंच्या हता। धानेरा तेमज दांतीवाड़ा तालुकामांथी इतर समाजना मतदारोनो मेळो जाम्यो हतो। ધાનેરા તાલુકાની મુખ્ય માર્ગ સિંચાઈના પાણીની રજૂઆતના પગલે ઇતર સમાજમાંથી આ વખતે અપક્ષમાંથી ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે। વિશાળ રેલી યોજી ધાનેરા પ્રાંત કચેરી ખાતે પહોંચી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા। પત્રકાર સાથેની મુલાકાત દરમિયાન અપક્ષના ઉમેદવાર માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ઇતર સમાજના ઉમેદવારને જીતાડવા માટે ઇતર સમાજ કામે લાગ્યો છે। વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વિજેતા ઉમેદવાર ધારાસભ્યને મળતો પગાર બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ થશે અને ધારાસભ્યને મળતું મકાન પણ વિદ્યાર્થીઓના ભણતર માટે ઉપયોગમાં લેવાશે। ધાનેરા વિધાનસભા ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે સમગ્ર ધાનેરા વિધાનસભા વિસ્તારમાંથી ઇતર સમાજનો એક જન આંદોલન ધાનેરા મોમાબાપજીના મંદિર સામે મોટો માહોલ ઊભો થયો અને એની અંદર ઇતર સમાજના ઉમેદવારો તરીકે અમે ત્રણ જણે ઉમેદવારી નોંધાવી છે અને સમગ્ર ઇતર સમાજનો એક જ અવાજ છે કે ઇતર સમાજની અંદરથી આ વખત સામૂહિક રીતે અને સંમતિથી એક ઉમેદવાર વિધાનસભાનું ઇલેક્શન લડશે અને ઇતર સમાજે નક્કી કર્યું છે કે આ વખતે ઇતર સમાજનો ઉમેદવાર જીતાડવો। આ વિસ્તારની અંદર વર્ષોથી ઇતર સમાજ જીતતો નથી તો આ વખતે ઇતર સમાજને જીતાડવા માટે સમગ્ર ધાનેરા મત વિસ્તારની અંદરથી ખૂબ મોટી સંખ્યાની અંદર આજે 25,000 થી 30,000 લોકો ઉમટી આવ્યા હતા અને એના કરતાં પણ વધારે સંખ્યા હશે અને અમે સૌએ ભેગા થઈ અને એક મક્કમ નિર્ધાર કરી અને પગપાળા ત્યાંથી યાત્રા લઈ અને પ્રાંત ઓફિસ આવી અને મારા ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે। પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે ધાનેરા મત વિસ્તારની અંદર અમારા ઇતર સમાજનો ઉમેદવાર જીતે એ જ અસ્તુ ભારત માતા કી જય। મુખ્ય આગેવાનોએ ભેગા મળે, બધી સમાજના લોકોએ મળે અને કંઈક નવું કરવું છે, પ્રજા માટે કરવું છે અને પ્રજા માટે ઉપયોગી થાય એ પ્રકારનું કામ કરવાનો મક્કમ નિર્ધાર કરી સાથે બેસી અમે સૌ જે ઉમેદવારો થયા છે ઉમેદવારોએ નક્કી કર્યું કે જે ઉમેદવારને લડવું પડે લડે પણ પ્રજા માટે કામ કરવું છે એટલે સૌથી પહેલો અમે નક્કી કર્યું છે કે જે પગાર મળશે એ પગાર આ વિસ્તારના ગરીબ બાળકોને ભણવા માટે અમે દાન પેટે એ લોકોને રકમ આપીશું અને સાથે સાથે એ પણ જાહેર કર્યું છે કે જે ગાંધીનગરની અંદર ક્વાર્ટર મળતું હોય છે એ ક્વાર્ટર્સ પણ આ વિસ્તારના બાળકો માટે રહેવા માટે ફ્રી ઓફ આપવાનું અમે સૌએ નક્કી કર્યું છે અને એની સાથે સાથે સૌથી મોટો વર્ષોથી પ્રશ્ન જો ધાનેરાનો હોય તો એ પાણીનો મહત્ત્વનો પ્રશ્ન છે અને સમગ્ર આમ જાત માટે ખૂબ મોટો અને ગંભીર અને પડકારરૂપ પ્રશ્ન છે એનો નિકાલ કરવા માટે જે પણ ધારાસભ્ય અમે ઇતર કોમમાંથી બનશું એ સૌથી પહેલાં એક કે બે મહિનામાં બન્યા પછી સમગ્ર વિસ્તારની અંદરથી મોટા પાયે પદયાત્રા લઈ અને ગાંધીનગર વિધાનસભા સુધી જઈ ત્યાં બેસી પાણીનો પ્રશ્નનો નિકાલ કરી એ પ્રકારનો મક્કમ નિર્ધાર અમે સભામાં આપે કહ્યું સૌ સમગ્ર બનાસકાંઠા જિલ્લો સમજે છે અને વર્ષોથી સમજે છે, વર્ષોથી એનો ભોગ બન્યો છે, સમગ્ર ઇતર સમાજ એનાથી પીડાય છે અને દર્દ છે એ દર્દ સરખે છે। અપક્ષમાંથી ઉમેદવારી કરતા બળવંતભાઈ બારોટે જણાવ્યું હતું કે ઇતર સમાજને અત્યાર સુધી દબાવવામાં આવ્યો છે, જેના કારણે ઇતર સમાજમાંથી અવાજ બની આ વખતની વિધાનસભાની ઉમેદવારી કરી છે। ત્રણ ઉમેદવારોમાંથી છેલ્લે એક જ ઉમેદવાર ચૂંટણી લડશે। અમે ઇતર સમાજના અવાજને એક ઉઠાવવા માટેનો પ્રશ્ન છે, ઉમેદવારી તમામ ઇતર સમાજે કરી છે, અમે તો ખાલી નિમિત્ત છીએ। ઇતર સમાજનું ઘણા વર્ષોથી જે શોષણ થઈ રહ્યું છે અને ઇતર સમાજ સાથે અન્યાય થાય છે અને ઇતર સમાજના લોકો પીડાય છે એટલે હું ધાનેરાના
प्रमुख तरीके बे वार मने प्रजाए मत आपीने अहीं आगळ तक आपी छे त्यारे लोकोनो अवाज मारा सुधी पण पहोंचे छे अने लोको पण मने एमनी पीड़ानी मने पूरी पूरी खातरी छे त्यारे लोको ने आपणे खातरी आपता होईए एमने आश्वासन आपता होईए परंतु आजे एक लोकशाहीनो एक भाग छे के राजकारणमां सत्ता न होय सत्तामां नहीं होईए तो आपणे कोईनो अवाज उठाई नहीं सकीए अने कोईने न्याय न आपी सकीए अने त्यारे अमे एक इतर समाजनो अवाज बने अने आजे बहार निकळ्या छीए अने उमेदवार इतर समाजना कटलबी फोरम आवे मारे दरेक उमेदवार ने मारी बे हाथ जोड़े विनंती छे के इतर समाजना अवाज माटे आपणे एक उमेदवार नक्की करशुं एज इतर समाजनो अवाज केवा छे एज इतर समाजमां लोकोना सुखाकारीमां आपणे खरा उतरवुं होय इतर समाजना वातमां खरुं उतरवुं होय तो ए पण आपणे बधा एक मळे अनेक मळे ने अना